નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના વિશેષ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે ગેપ્સ ટ્યુટોરિયલ્સના સંચાલક સીએ આશિષ સિમેડિયાજી અને સીએ પ્રાપ્તિ સિમેડિયાજી. આશિષજી, પ્રાપ્તિજી, આ બંનેનું હાર્દિક સ્વાગત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ આપણા દેશની અનિવાર્ય જરૂરિયાત છે. કોઈ પણ મોટી કંપની હોય, તેના ઓડિટિંગ હોય, એ ઓડિટિંગની અંદર આંકડાની સાથે કરામત કરે તેવા જાદુગર અને કિમિયાગરોની જરૂરિયાત હવે આપણાથી અજાણ નથી. અને તેવા સંજોગોમાં વધુ ને વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણા દેશને મળે તેવા પ્રયત્નો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું જે ચેપ્ટર છે તે કરતી હોય છે. નેશનલ લેવલ પર કામ કરતી આ સીએની ઇન્સ્ટિટ્યૂટ ત્યારબાદ એરિયા કક્ષાએ, પ્રાદેશિક કક્ષાએ અને શહેર કક્ષાએ પણ અલગ અલગ રીતે પોતાની પ્રવૃત્તિઓ કરતી હોય છે. એક જમાનો હતો કે જ્યારે આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે અથવા તો ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પર્ટિક્યુલર ટ્રેનિંગ આપવા માટેની કોઈ સંસ્થાઓ નહોતી, પરંતુ એ ટ્રેન્ડ ડેવલપ થતો ગયો અને હવે શહેરમાં લગભગ 35 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો એવા છે કે જેઓ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું, ભણાવવાનું, તેઓનામાં સીએના સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય કરે છે. અને એના જે મુખરાના કેટલાક મિત્રો છે તેમાં આશિષભાઈ અને પ્રાપ્તિબેનનું નામ આપણે સૌ જાણીએ છીએ. એક સુમૂલ ડેરી રોડ પર અને ગોરધોડ રોડ પર ગેપ્સ ટ્યુટોરિયલ્સના આ ક્લાસીસ ચાલે છે. અને જે મિત્રો આજે મારી સાથે ઉપસ્થિત છે તેઓ તેજસ્વી તારલાઓ છે, સિતારાઓ છે આ ગેપ્સ ટ્યુટોરિયલ્સના, કે જેઓએ ખૂબ જ્વલંત સિદ્ધિઓ હાંસલ કરીને પોતાના પરિવારનું નામ, પોતાના સમાજનું નામ, આપણા શહેરનું નામ રોશન કર્યું છે. અને આજ ભવિષ્યના કોઈક મોટી કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે એ નિશ્ચિત અને અનિવાર્ય હકીકત છે. તો આમ નાનકડી વાતની શરૂઆતની સાથે આશિષભાઈ સાથે વાતની શરૂઆત કરીશું. પહેલા તો ગેપ્સ ટ્યુટોરિયલ્સ એવું નામ રાખવા પાછળનું કોઈ કારણ ખરું? આજે નામ ગેપ્સ ટ્યુટોરિયલ્સ છે એનું આમ તો ઘણા બધા મતલબ છે, પણ ખાસ કરીને આ નામ એક સીએના જે ટીચિંગ પ્રોફેશન છે એને મળતું આવે છે. એકચ્યુઅલી એનું ફૂલ ફોર્મ છે જેન્યુઇન એકેડમી ફોર પ્રોફેશનલ સ્ટડીઝ. જે બીજો મતલબ એનો એવો પણ છે કે અમારા જે સંચાલકો છે એના પહેલા લેટર અને સરનેમ ને સાંકળે છે. આવા બીજા ઘણા બધા મતલબ છે, પણ આ એક અનિવાર્ય નામ છે. રાઈટ. અને તેની સાથે સાથે હું વધારે ઉમેરી દઉં કે ગેપ રહી નહીં જાય એટલા માટે પણ આવા પ્રકારની કાર્યની જરૂરિયાત રહેતી હોય છે. તે આપનું નામ એ પણ આપનું એનાલિસિસ ખૂબ સાચું છે. તેઓનું જે સ્લોગન છે બેસ્ટ ઓફ ઓલ એન્ડ બેસ્ટ ફોર ઓલ, પ્લીઝ એક્સપ્લેન. જ્યારે આ સંસ્થાનું અમે સુરતમાં ચાલુ કરવાનું અમે વિચાર્યું ત્યારે જેમ સાહેબે કહ્યું કે બેસ્ટ ઓફ ઓલ એન્ડ બેસ્ટ ફોર ઓલ, તો એ વખતે બહુ ઓછા પ્રમાણમાં સીએના કોચિંગ ક્લાસીસ હતા. અને શરૂઆત કરતા પહેલાં અમે સીએના સ્ટુડન્ટ્સને મળ્યા, એમને શું તકલીફો અનુભવે છે, ખાસ કરીને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને જે સીએ બનવામાં તકલીફ હતી, કારણ કે એક સમયે હું અને મેડમ સાથે મારા એલ્ડર બ્રધર એ ત્રણેય ગુજરાતી મીડિયમમાં જ હતા. તો આવા સમયે પહેલાં મેં એ જાણ્યું કે વિદ્યાર્થીઓને એસ સચ સીએ કોચિંગમાં શું તકલીફ છે, ખાસ કરીને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને. અને એટલા માટે અમારે એક એવું કોચિંગ ક્લાસ સ્ટાર્ટ કરવો હતો કે જે કોઈ પણ માધ્યમનો વિદ્યાર્થી હોય એને સીએનો આ જે ટફ અભ્યાસક્રમ છે સમજવામાં એક સરળતા રહે. એના માટે પહેલું જે છે બેસ્ટ ઓફ ઓલ, જે અત્યારના જે એ વખતના જે નામાંકિત ક્લાસીસ હતા એ ખાસ કરીને એવું કોઈ અલગ ક્લાસિફિકેશન નહોતા કરતા કે ગુજરાત મીડિયમના વિદ્યાર્થીઓને કંઈ અલગ ટ્રીટમેન્ટ મળે અથવા તો એમને અલગ રીતે ભણાવવા મળે. તો અને બેસ્ટ ફોર ઓલ દેટ મીન્સ એ અમે જે ટીચિંગ મેથોડોલોજી અમારી છે ઇટ્સ ડિફરન્ટ ફોર ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ એન્ડ ડિફરન્ટ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, એન્ડ દેટ્સ હાઉ વી જસ્ટિફાઈડ વી આર બેસ્ટ ઓફ ઓલ એન્ડ બેસ્ટ ફોર ઓલ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. પ્રાપ્તિજી, તમે વાત કરો ગેપ્સ ટ્યુટોરિયલ્સના ભૂતકાળ, હાઉ યુ હેડ સ્ટાર્ટેડ. એક્ચ્યુઅલી તમે બંને કયા પ્રોફેશનમાંથી કેવી રીતે સુરતની અંદર એન્ટર થયા, રાઈટ નાઉ જે એક્ટિવિટી ચાલે છે એમાં હાઉ યુ આર કનેક્ટેડ વિથ હાઉ મેની સ્ટુડન્ટ્સ, એન્ડ અલ્ટિમેટલી કોઈ પણ એક સંસ્થાનું પોતાનું એક વિઝન હોય છે. એવરીબડી ઇઝ ટોકિંગ અબાઉટ વિઝન 2020 રાઈટ નાઉ, એન્ડ 2015 આપણે વાત ના કરીએ, પણ લુકિંગ ટુ ધ નેસેસિટી ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન અવર કન્ટ્રી, તમારા વિઝન શું શું છે? એકચ્યુઅલી સૌથી પહેલાં તો શરૂઆત કરું તો કઈ રીતે આ અમારું ગેપ્સ ટ્યુટોરિયલ્સ શરૂ થયું, તો અમે
અમે પોતે ગેપ્સ ટ્યુટોરિયલ્સ જ્યારે શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હતા જ્યારે અમે અમદાવાદ બેઝડ હતા, એટલે અમે બંને જણાએ અમદાવાદ સ્ટડી કર્યું છે. અમારું ટોટલી કરિયર અમદાવાદ બેઝ છે અને ત્યાં અમે વી વર ઇન કોર્પોરેટ જોબ્સ, તો બહુ વેલ નોન જોબ્સ અને બહુ વેલ નોન એક્ઝિક્યુટિવ જોબ્સ અમારી હતી અને વી વર સેટિસ્ફાઈડ વિથ દેટ. બટ અલોંગ વિથ દેટ અમે એક ફોર અવર સેટિસ્ફેક્શન, ઇન્ટરનલ સેટિસ્ફેક્શન, અમે એક પોતાનું એક ટીચિંગ પ્રોફેશનનો ઇન્ટરેસ્ટ રાખતા હતા. તો એટ દેટ ટાઈમ અમે વેલ નોન ક્લાસીસ ઓફ અમદાવાદ ત્યાં એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી વિઝિટ કરતા હતા કે અમારું જે નોલેજ છે એ ત્યાંના સ્ટુડન્ટ્સને મળે, એટલે થોડું ડેપ્થમાં મળે, અને જે સીએ સ્ટુડન્ટ્સને જરૂર છે એ પ્રકારનું મળે. તો પછી અમે વિચાર્યું કે જો અમે એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી સ્ટુડન્ટ્સ આટલા સેટિસ્ફાઈડ હોય અને 10 to 6 જોબ કર્યા પછી ભલે લેક્સ એન્ડ લેક્સ ઓફ રૂપીઝમાં વી વર અર્નિંગ, બટ પછી જે જોબ સેટિસ્ફેક્શન મળતું હતું એ 6 to 8 વિઝિટિંગ ફેકલ્ટી તરીકે વધારે મળતું હતું. સો વી હેવ થોટ કે અમારે પોતાનું એક પરમનન્ટ એસ્ટાબ્લિશ કરવું જોઈએ, એન્ડ દેન આફ્ટર વી વર લુકિંગ આફ્ટર કે ક્યાં વધારે આ વસ્તુની જરૂર છે. જ્યાં સ્ટુડન્ટ્સને વધારે ના મળતું હોય ત્યાં આપણને જવાની વધારે ઈચ્છા થાય. તો દેન આફ્ટર વી હેવ સિલેક્ટેડ ધ લોકેશન ઓફ સુરત એન્ડ વી હેવ સ્ટાર્ટેડ અવર ગેપ્સ ટ્યુટોરિયલ્સ. કે જો તમે વિઝનની વાત કરો તો અમારું વિઝન કહી શકાય 2020 કંઈક એવું છે કે અમારે પોતાનું એક બિલ્ડિંગ એઝ અ ગેપ્સ ટ્યુટોરિયલ્સ જ્યાં સ્ટુડન્ટ્સ આવી શકે, જ્યાં ડેફિનેટલી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેસિલિટીઝ આર પ્રોવાઈડેડ ફોર ધ સ્ટુડન્ટ્સ, લાઈક not only teaching facilities but also different faculties from different areas, well known faculties plus એમને લાઇબ્રેરીની ફેસિલિટી જે અત્યારે જરૂરી છે સીએ સ્ટુડન્ટ્સ માટે. માત્ર બીકોમના સ્ટુડન્ટ્સ, એમકોમના સ્ટુડન્ટ્સ, એલએલબી કરતા સ્ટુડન્ટ્સ બધા સાથે પણ એ એટલું વાયેબલ નથી. એટલે એક એન્વાયરમેન્ટ એવું કે અમારા કોચિંગ ક્લાસના જેટલા બી સ્ટુડન્ટ્સ હોય એ લોકોને માત્ર એ લોકો માટે એક સ્પેસિફિક સીએ સ્ટુડન્ટ્સ માટે એક લાઇબ્રેરી ફેસિલિટી હોય કે લોકો રીડિંગ કરી શકે ત્યાં, એમને માટે મોર દેન 5000 બુક્સ હોય કે એમને જ્યારે પણ જે ઓથરની બુક જોઈ તો એમને ક્યારે પરચેસ કરવા ના જવી પડે. અત્યારે બી વી આર પ્રોવાઇડિંગ ઓલ થ્રુ થારલ મટીરિયલ્સ, બટ તો પણ એક એવી એક કહી શકાય કે એમ્બિશન છે કે અમે આગળ એક એવું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરીએ ઇન સુરત કે જેમાં ઓલ ધીસ ફેસિલિટીઝ આર અવેલેબલ. ખાસ કરીને સુરત આવવા પાછળનું એક મુખ્ય કારણ તો એ હતું કે એક સુરતમાં જે અમે ભણેલા હતા અમદાવાદમાં અને ત્યાં જે ટીચિંગની એક મેથોડોલોજી અને સીએમાં એક જે પર્ટિક્યુલર રીતે ભણાવતું, જ્યારે અમે સુરતના વિદ્યાર્થીઓને મળ્યા ત્યારે જાણવા મળ્યું કે આ એક મેથડ બહુ અલગ પડે છે સુરતની. અને જ્યારે એક રિયલ સેન્સમાં જ્યારે ફક્ત સીએ પાસ થઈને જે વિદ્યાર્થીને કન્સેપ્ટ્સ મળે છે અને જે વિદ્યાર્થીને આગળ એઝ અ સીએ કરિયરમાં જે કંઈ તકલીફો પડે છે એ ખૂબ અગત્યનું હતું કે સુરતમાં પણ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે. અને સુરતમાં માર્કેટ તો છે જ, ઘણા બધા વિદ્યાર્થીઓ સુરત સીએ માટે પહેલેથી જ ખૂબ જ સારું રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે, પણ સુરતમાં આવવાનું મુખ્ય કારણ એ હતું કે જે મેથડથી અમદાવાદના વિદ્યાર્થીઓ, મુંબઈના વિદ્યાર્થીઓ કે જે ટોપ મેટ્રો સિટીઝ ઇન્ડિયાના છે એ વિદ્યાર્થીઓ જે રીતે ભણે છે, જે કન્સેપ્ટથી ભણે છે અને જેટલા નંબર ઓફ અવર્સ ભણે છે એ બધું એક અમારો ટાર્ગેટ હતું કે એ જે બધું ઓલ ઇન્ડિયા નેશનલ લેવલનું જે વસ્તુ છે એ પણ સુરતના વિદ્યાર્થીઓને મળવી જોઈએ. એ એક ઉદ્દેશ સાથે મુખ્ય કારણ હતું કે સુરત સિલેક્ટ કરવાનું. પ્લસ બીજા ઘણા બધા કારણ છે, પણ મેઇન કારણ અમારે જ્યારે આ ગેપ્સ ટ્યુટોરિયલ્સનું વિચાર્યું તો સુરત વોઝ ફર્સ્ટ પ્રેફરન્સ. આશિષભાઈ, એક વાત ચોક્કસ કહેવી જોઈએ કે તમે જે વિસ્તાર પસંદ કર્યો છે તમારો ટાર્ગેટ ગ્રુપ ગોરધોડ રોડ અને સ્પેશિયલી સુમુલ ડેરી રોડ, કારણ કે ગોરધોડ પર કદાચ આટલી ફેસિલિટી વધારે હશે પરંતુ કતારગામ વિસ્તારની અંદર આવી ફેસિલિટી, સુમુલડેરી વિસ્તારમાં કે વરાછા રોડ પર આવી ફેસિલિટી બહુ ઓછી હશે. અને એ બી એક કારણ હોઈ શકે કે તમે એ જગ્યા પસંદ કરી, એન્ડ યુ આર રાઇટ ધેટ વે. ત્યાં મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે મિત્રો કતારગામ વરાછાની શાળાઓમાં ભણીને આગળ આવે છે તેઓમાં સીએ બનવાની ઝંખના કેટલી તીવ્ર હોય છે? એકદમ સાચો સાહેબનો એક એનાલિસિસ છે. અમે પણ જ્યારે આ ગેપ્સ સંસ્થા ચાલુ કરવાનું વિચાર્યું ત્યારે અમારા માઇન્ડમાં એવું હતું, અમે એકચ્યુઅલી રહીએ છીએ ખોડદોડ વિસ્તારમાં, પણ પ્રથમ બ્રાન્ચનું જ્યારે વિચાર્યું ત્યારે જે વિદ્યાર્થીઓને મળ્યા અને ખાસ કરીને વરાછા, કતારગામ, એલએચ રોડ, એકે રોડ અથવા તો સુમલડેરી રોડ પર જે વિદ્યાર્થીઓ રહે છે, પહેલો પ્રશ્ન એમને હતો કે ડિસ્ટન્સનો.
જે વિદ્યાર્થી એ ત્યાં રહે છે એમને ખૂબ જ ડિસ્ટન્સ દૂર હતું જે એ સમયે જે કોચિંગ ક્લાસીસ હતા, તો વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓ એ ડિસ્ટન્સને લીધે, ખાસ કરીને જે લેડીઝ સ્ટુડન્ટ્સ છે એમને ઘરમાંથી એવું કહેવામાં આવતું કે આટલું ડિસ્ટન્સ ડેઈલી પોસિબલ નથી, ઇટ વોઝ એપ્રોક્સિમેટલી 30 કિલોમીટર્સ એવરી ડે આવવા જવાનું ગણીને. તો દેટ વોઝ ધ થિંગ. એન્ડ સેકન્ડલી, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને જે અલગ રીતે ટ્રીટમેન્ટ મળવી જોઈએ અને જે અલગ રીતે એમને કોચિંગ આપવું જોઈએ એ ઇટ વોઝ મિસિંગ ઇન સુરત પર્ટિક્યુલરલી. એન્ડ તમે જો ક્વોન્ટિટી ઓર નંબર ઓફ સ્ટુડન્ટ્સ જુઓ તો ઇટ્સ 70-30 ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય છે, જ્યારે 30 ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય છે, જ્યારે 70 ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે અને ખાસ કરીને વધારે વિદ્યાર્થીઓ એ એરિયામાંથી આવતા હતા. એટલે અમે આ વિસ્તારમાં રહીએ છીએ છતાં પણ અમારો પહેલો પ્રેફરન્સ એવો હતો કે સુમુલ ડેરી, જે એ એરિયામાં એક મધ્યનું સ્થાન છે, ત્યાં અમે શરૂઆત કરીએ. અને જે વિદ્યાર્થીઓ આ એરિયામાં છે, આ સ્કૂલમાં છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલેથી જ સીએ બનવાનું સપનું જોતા હતા, પણ કોઈ પણ આવા બધા ટ્રાન્સપોર્ટેશનનું જે વધારે ખર્ચો છે, વધારે ડિસ્ટન્સ છે, અથવા તો એક અલગ રીતે એમને જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ મળતી ન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ આ પ્રોફેશન જોઈન નહોતા કરી શકતા. અને હાલમાં અત્યારે જ્યારે આ ફેસિલિટી અમને ત્યાં મળે છે, ત્યારે હાલમાં અત્યારે લગભગ 700-800 જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થામાં એ બ્રાન્ચમાં આવીને એક એમનું સીએ બનવાનું સપનું, જે પહેલાં એમને અઘરું લાગતું હતું, કદાચ અશક્ય પણ લાગતું હતું, અત્યારે એક વિદ્યાર્થીઓ કોન્ફિડન્સ સાથે, જેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે પણ છે, એ પણ એમનો મંતવ્ય રજૂ કરશે. પણ આ એક અમારો મેઇન ઉદ્દેશ હતો કે જે વિદ્યાર્થીઓને ખરેખર મળતું નથી અને ધ થિંગ દેટ વોઝ મિસિંગ ઇન સુરત, વી વોન્ટેડ ટુ ટાર્ગેટ ઇટ ફર્સ્ટ, કે યસ જે વિદ્યાર્થીઓને તકલીફ છે એને પહેલાં અટેન્ડ કરીએ. એન્ડ સેકન્ડ યર વી સ્ટાર્ટેડ ઇન ખોડદોડ, વિચ વોઝ અગેન આ એરિયાના સ્ટુડન્ટ્સને પણ જો સારું કોચિંગ, ઇફ દે વોન્ટ દે શુડ નોટ ટ્રાવેલ દેટ મચ સેમ, સો વી સ્ટાર્ટેડ વિથ ધીસ બ્રાન્ચ. એન્ડ દેટ વોઝ ધ મેઇન રીઝન કે યસ જે વિદ્યાર્થીઓ ખરેખર ગુજરાતી, કારણ કે અમે પણ જ્યારે ગુજરાતી મીડિયમમાં હતા અને એવું જરા પણ હોતું નથી કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પહેલાં તો સીએ ના બની શકે, અથવા તો બને તો ખૂબ તકલીફ પડે, બન્યા પછી સ્કોપ નથી, એવું જરા પણ અમને અનુભવ નહોતો. તો સિમિલર રીતે અત્યારના પણ જે વિદ્યાર્થીઓ છે એમને પણ એ ફીલ કરાવવાનો એક અમારો ઉદ્દેશ છે કે ના, અમે જે રીતનું ગુજરાતી મીડિયમમાંથી આગળ વધીને જે રીતનું અત્યારે સારી પોઝિશનમાં છીએ, એવી જ રીતે દરેક વિદ્યાર્થી, ભલે ગમે એટલા પર્સન્ટેજ 12માં હોય અથવા તો ગમે એટલા ગમે મીડિયમમાં ભણેલા હોય, પણ સીએ બનવાનું સપનું સાકાર કરવું એ જ અમારો એક મુખ્ય ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશથી અમે પ્રથમ સુમુલ ડેરી રોડ બ્રાન્ચ અને પછી ખોડદોડ બ્રાન્ચ સિલેક્ટ કરી હતી. રાઈટ, વેરી વેલ સેડ આશીષભાઈ. આપણે વિદ્યાર્થી મિત્રો સાથે વાત કરીશું. તો સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો પ્રથમ તબક્કો તમે સમાપ્ત કર્યો, બીજા તબક્કાની અંદર પણ તમે અત્યારે ઉત્તીર્ણ થઈને હવે ત્રીજા તબક્કામાં પ્રવેશવાની તૈયારીમાં છો, અને મોટેભાગે બધા સેકન્ડ યર બીકોમના વિદ્યાર્થીઓ હશે, એટલે લગભગ ટીવાયની અંદર તમારી કોલેજ કારકિર્દી પણ પૂરી થશે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું તમારું સપનું પણ સાકાર થઈ ગયું હશે. સો ડબલ બોનાન્ઝા ટુગેધર એમ આપણે કહી શકીએ. એ પહેલાં મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમારામાંથી કોઈ આગળ સુરત ચેનલના સ્ટુડિયોમાં એઝ અ ટોપ તરીકે ઇન્ટરવ્યૂ આપી ગયા છો? એની મળી ફાઇન. તમારું નામ? ખુશ્બુ શાહ. ખુશ્બુ, તમે અત્યારે કઈ કોલેજમાં છો? અત્યારે એસપીબી સુરત પીપલ્સ બેંક લાલ બંગલા. જરા મોટેથી. એસપીબી કોલેજ. એસપીબી કોલેજમાં તમે અંગ્રેજી માધ્યમમાં છો. તમે શાળા કયા માધ્યમમાં પસાર કરી? શિશુ વિહાર કતારગામ. કતારગામ. અને ગુજરાતી માધ્યમમાં? ગુજરાતીમાં. અત્યારે તમને કોઈ તકલીફ પડે છે કરી ભાષાના આ માધ્યમ? ના ના, એવી તો કોઈ તકલીફ નથી પડતી, એટલે રીડિંગમાં. રાઈટ. તમે અલ્ટિમેટલી સીએ બનીને પ્રોફેશનમાં જવા માંગો છો, કોઈ કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જોઈન થવા માંગો છો, પોતાની ઓફિસ કરવા માંગો છો, કે જસ્ટ ભણવું છે એટલે ભણવું? ના, કંપનીમાં જોબ માટે, પ્રોફેશન માટે. રાઈટ. વોટ ઇઝ યોર બેકગ્રાઉન્ડ? તમારા ઘરની અંદર ફેમિલી વાતાવરણ શું છે? ફેમિલી વાતાવરણમાં પપ્પા એલઆઈસી એજન્ટ છે. એકચ્યુઅલીમાં પપ્પા પહેલાં મને સીએ કરાવવા માંગતા જ નહીં હતા, પછી આ ગેપ ટ્યુટર સુમુલ ડેરી પાસે આવ્યું ને, એટલે આ ડિસ્ટન્સનો જ અમારો પ્રોબ્લેમ હતો. ડિસ્ટન્સનો પ્રોબ્લેમ હતો. પછી અમારા નેબરે મારા પપ્પાને એડવાઇસ આપી કે આમને ત્યાં જાઓ, એટલે સેમિનારમાં ગયા પપ્પાને, પપ્પાએ હા પાડી દીધી. અત્યારે મારું રિઝલ્ટ જોઈને બી મારું આખું ફેમિલી બહુ ખુશ છે. વેરી ગુડ. 12મા ધોરણમાં કેટલા ટકા હતા? 12મામાં 87%. સો યુ વેર ધેટ ગટ્સ. પરંતુ સમસ્યા હતી કે નજીકની અંદર ટ્યુશન ક્લાસ હોવું જરૂરી હતું અને એ તમને મળી ગયું, એટલે તમારું જે આ સપનું હતું તે સાકાર થવા માટે જઈ રહ્યું છે.
અત્યારે જે ગ્રુપની તમે એક્ઝામ આપી એમાં કયા કયા વિષયો હતા? એમાં કોર્પોરેટ અકાઉન્ટિંગ, પછી ટેક્સેશન, કોસ્ટિંગ એફએમ, અને પછી લો ઇથિક્સ કોમ્યુનિકેશન, એડવાન્સ અકાઉન્ટિંગ, અને ઓડિટ અને એસએમઆઈટી. સો ઓલ ટુ ગ્રુપ્સ યુ હેડ ક્લિયર. હા, ટુ ગ્રુપ્સ. અને સુરતમાં રેન્કિંગ તમારું કઈ? સુરતમાં રેન્કિંગ 70 માર્ક્સ માટે રહી ગયું. ઓલ ઇન્ડિયા 50 માં. ઓહ, ઓલ ઇન્ડિયા 50 માં 70 માર્ક રહી ગયું. 70 માર્ક માટે રહી ગયું. એટલે સુરતની કેલ્ક્યુલેશન તો એ થઈ ના હોય એટલે તમને ખબર નહી હોય કે સુરતમાં તમે. સુરતમાં તો નથી ખબર, પણ ઓલ ઇન્ડિયા 50 માં. વેરી ગુડ. તમે સીએ બનવાનું ક્યારે વિચાર્યું હતું? હેવ યુ થોટ ઓફ? એકચ્યુઅલી માં 10th થી મારા પરસેન્ટેજ સારા આવતા હતા, એટલે. ત્યારે કેટલા હતા? 10th માં 83 હતા. 83 પરથી 87 થયા. હા, એટલે ત્યારથી જ મને કોઈ પૂછે ને તો હું એમ જ કહેતી કે સીએ કરવું છે, પણ મારા પપ્પાને નહોતું કરાવું, પછી કરાવી દીધું, એટલે 10th થી મારો વિચાર હતો સીએ કરવાનો. વેરી ગુડ. અને હવે કતારગામથી એસપીવીનું અંતર પહેલાં જેટલું નથી લાગતું? ના, હવે તો રેગ્યુલર જઈએ ને એટલે એસપી એમ લાગે, પણ તો બી કંઈ બધું નહીં. રાઈટ. તમારા પોતાના શોખના વિષયો કરા. ઘણી વખત એવું થતું હોય છે કે માણસને પોતાના શોખના વિષયો જુદા હોય, ભણવાનું કંઈક જુદું હોય, એટલે લાઈક ડિસલાઈકનો બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. ભણવું નહીં હોય તો બી ભણવું પડે, કારણ કે મજબૂરી હોય. તમારા સંદર્ભમાં શું છે? ના, મારે તો જે પસંદ છે એ જ છે, બરાબર છે મારી જાતે. કયો પ્રિય વિષય આ બધામાંથી? પ્રિય વિષય કોસ્ટિંગ અકાઉન્ટિંગ અને ટેક્સ. કોસ્ટિંગ એકાઉન્ટિંગ બધું મનની અંદર હાથ પર કે કેલ્ક્યુલેટર? અકાઉન્ટિંગ બધા કરતા ફેવરેટ, અને પછી બીજા બધા. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો? કેલ્ક્યુલેટરનો ઉપયોગ? દિમાગનો ઉપયોગ ઓછો? ના, દિમાગનો બી કરવાનો. વેરી ગુડ. આમ તમારા ઇનર શોખ કયા કયા? ડાન્સિંગ, ડ્રામા, સિરિયલ, ટીવી, કઈ પ્રકારની સિરિયલ વધારે જોવાનું ગમે? સિરિયલ તો જે આવે જ. એવું થોડું હોય કે તમે ટીવી પર બેસો તો તમારી ચોઈસ નું કેમ જે આવ્યું તે ગમી ગયું? નહીં, એટલે અમારા ઘરે તો બધા ટીવી જોતા હોય, જે ચાલતું હોય જોઈ લઈએ એમ. એવું કઈ નહીં કે ટીવી જોવાનું છે, સિરિયલ જોવાની છે. વેરી ગુડ. સો યોર નેક્સ્ટ ટર્ન. બેટા, આપનું નામ, આપનો થોડો પરિચય, આપની જે કૌટુંબિક ઇતિહાસ છે તે આપ દર્શક મિત્રોને જણાવો. મારું નામ હિરલ પટેલ છે. અત્યારે કઈ કોલેજમાં છો? અત્યારે હું એક્સટર્નલ કરું છું એમટીબીમાં. પહેલાં મારે રેગ્યુલર અમરોલી કોલેજ છે ને ત્યાં હતું. દસમામાં કેટલા માર્ક હતા? દસમામાં 80% હતા. અને બારમામાં? 86. વેરી ગુડ. નાઉ ટેલ મી, આ ગેપ્સ ટ્યુટોરિયલ્સને કારણે તમને શું ફાયદો થયો? પહેલાં તો મારા, કારણ કે સીએ બનવા માટે તો કોઈ કોલેજ છે નહીં, ધ ઓન્લી કોલેજ ઇઝ ટ્યુશન ક્લાસીસ. પહેલાં તો મારા પપ્પા 10th માં, જ્યારે 10th નું રિઝલ્ટ આવ્યું ત્યારે મારે 80% હતા, પણ મેથ્સમાં અને સાયન્સમાં વધારે સારા માર્ક્સ હતા. તો અમારા પ્રિન્સિપલ સહિત બધા જ એમ કહેતા હતા કે સાયન્સ લે, અને હું એકલી હતી કે જે એમ કહેતી હતી કે મારું કોમર્સ લેવું છે. અને પણ ત્યારે પછી છેલ્લે પપ્પાએ એમ કીધું કે જે તારે કરવું હોય એ લે. અને ત્યાં હું જ્યારે 7th માં ભણતી હતી ને ત્યારથી મારો ટાર્ગેટ હતો કે મારે સીએ જ કરવું છે. અને પછી ત્યારે તો પપ્પાને મેં કીધું, પણ પપ્પા ત્યારે એમ જ કહેતા હતા કે તું સાયન્સ લે, અને પણ છેલ્લે પછી મને લેવા દીધું કોમર્સ. રાઈટ. અને ઘરમાં બેકગ્રાઉન્ડ શું છે? પપ્પા શું કરે? પપ્પા ડાયમંડની અંદર, તે છતાં પણ તેમણે આટલો રસ દાખવીને તને આમાં મૂકી. મારા પપ્પા મને કોઈ દિવસ એમ નથી કહેતા કે તું ભણવામાં આ ન કર, હંમેશા એ મને સામેથી એમ કહે છે કે તું આ નવું સ્ટાર્ટ કર. રાઈટ. હાઉ યુ પ્રિપેર યોરસેલ્ફ? તમે જ્યારે પરીક્ષાઓ છો ત્યારે કયા પ્રકારની તૈયારી સીએમાં કરતા હો છો? કેટલા કલાકનું રીડિંગ, કઈ રીતની પ્રેક્ટિસ, ટ્યુશન ક્લાસમાં તમને કયા પ્રકારની પ્રેક્ટિસ આપવામાં આવે? અમારા ટ્યુશનમાં અમને બધા મટીરિયલ્સ ત્યાંથી જ પ્રોવાઈડ કરે છે, અને એ વાંચીએ ને તો એમાંથી 12માં એ મટીરિયલ્સની 12નું કોઈ બી, મેં અત્યારે સીપીટીની બે એક્ઝામ આપી અને આઈપીસીની આ ટ્યુશનમાંથી ને જ આપી છે, એ 12નું કોઈ બી બેમાંથી એક બી એક્ઝામમાં 12નું ન હતું. અને એટલે હું આ મટીરિયલ્સ વધારે પ્રિફર કરું છું. અને સર અને મેડમ અમને ગાઈડન્સ એટલું બધું ફાઇન આપે છે ને કે એને ફોલો કરીએ ને તો 12 વધારે કાંઈ કરવાની જરૂર જ નથી. રાઈટ. કેટલા કલાક ટ્યુશન પર આપો છો? ટ્યુશનમાં 4-5 કલાક હોય છે. કયો સમય હોય છે? પહેલાં 3-7 નો ટાઈમ હતો, અને પછી 5:30 સવારનો ટાઈમ હતો. અચ્છા, તો કોલેજ તમે? કોલેજ મારે એક્સટર્નલ છે આ વખતે. અચ્છા, નહીં તો બંક મારીને પણ કરી શકાય. સીપીટીમાં એવું કરવું પડતું થોડુંક. તમારા શોખ કયા કયા?
મને ડાન્સિંગ વધારે ગમે અને એનાથી નહીં વધારે મને અત્યારે ટેક્સેશન વાંચવું ગમે. શું ટેક્સેશનમાં શું વાંચવાનું, કયા વિષય પર વધારે તમે? મેં અમને ટ્યુશનમાંથી પાદુકા કરાવી હતી આઈપીસીસીમાં, પણ મેં વેકેશનમાં મારી જાતે સિંઘાણિયા બુક વાંચી હતી. આ શું છે જરા મેડમ પ્લીઝ મને નહીં સમજાયું. એકચ્યુઅલી કોઈ બી સબ્જેક્ટ હોય, દેટ ઇઝ સીએ લેવલનો, દેટ ઇઝ ઇન્ડિયા લેવલનો કોઈ બી તમે કોર્સ કરતા હોય તો એમાં કઈ રીતે હોય કે તમે યુ કેન નોટ રિલાય ઓન એની વન ઓથર, તમે કોઈ એક ઓથર પર રિલાય ના કરી શકો. તો ડિફરન્ટ ડિફરન્ટ સિટીઝના અલગ અલગ ઓથર્સ પોતાના વ્યૂ પ્રમાણે પોતાની બુક્સ બહાર પાડતા હોય. હવે આપણે સ્ટુડન્ટ લેવલ પર જોઈએ, ઓકે પ્રોફેશન લેવલ પર આપણે જોઈએ તો હું આજે 10 બુક વાંચું તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઓલ 10 બુક્સ. પણ જો સ્ટુડન્ટ લેવલ પર આઈપીસીસીના સ્ટુડન્ટ બિચારા પહેલા દિવસથી જો 10 બુક ખરીદવાનું પણ આવે ને તો પહેલાં તો એ લોકોને એના ભારથી જ બીક લાગી જાય. તો વોટ વી હેવ ડિસાઇડેડ કે અમે પોતાના જ મટીરિયલ્સ કમ્પાઇલ કરીને આપે. યસ, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે ડિફરન્ટ ડિફરન્ટ ઓથર્સને બેસ કરવા હોય તો તમે કરી શકો, પણ તમને જ્યારે અલ્ટિમેટ ફાઇનલ એક્ઝામિનેશન માટે પ્રિપેરેશન કરવી હોય ત્યારે તો તમારે એક બુક માત્ર જ રિલાય કરવું પડે. એટલે એ બુક કરી તો એક કોન્ફિડન્સ હોવો જોઈએ કે મારું 100% ક્લિયર છે. તો એ બુક્સ અમારા ક્લાસીસમાંથી ઓલ 7 સબ્જેક્ટ્સના બુક્સ અમે પોતે પ્રિપેર કરીને આપીએ છીએ. એટલે એસ્ટ્રેક્ટ્સ જે હોય, જે ઓથર જે કહેવા માંગતું હોય એ રહી પણ ના જવું જોઈએ, અને સ્ટુડન્ટને એવું લાગવું જોઈએ કે મેં 100% પ્રિપેરેશન કરી દીધી. એટલે ઓથર્સને આપણે રિલાય તો કરવા જોઈએ, પણ એટ સ્ટુડન્ટ લેવલ આપણે 10 ઓથરને વાંચીને એમને જો ફોલો કરવા જઈએ તો એક્ઝામિનેશનમાં કદાચ એક પણ ઓથર યાદ ના આવે એવું બને. તો આપણે અત્યારે જો સ્ટુડન્ટને જોવા જઈએ તો એમનું જે પણ પ્રેપરેશન હોવું જોઈએ એક્ઝામિનેશન ઓરિયન્ટેડ હોવું જોઈએ. એટલે સ્ટુડન્ટને એવું લાગવું જોઈએ કે જો હું આ કરીશ તો મારા 80 માર્ક્સ આવશે કે 60% માર્ક તો આવવા જોઈએ. એક કોન્ફિડન્સ લેવલ આ લોકોમાં લાવવો હોય તો પોતાનું મટીરિયલ હોવું જરૂરી છે. આશીષભાઈ, આ મિત્રોએ વાત કરી, 4 કલાક તમે તેઓને ભણાવતા હો છો, તો તમે એકલા જ ફેકલ્ટી હોવ છો કે મેડમ એકલા જ હોય છે કે બીજા બી મિત્રોની સાથે જોઈન્ટમાં છે? હાલમાં જે વિદ્યાર્થીઓ સીપીટી આઈપીસીસી કે ફાઇનલમાં અમારે ત્યાં ભણે છે, એઝ સચ ફેકલ્ટીઝ આર ઓલ ઇનહાઉસ ફેકલ્ટીઝ. એટલે કે હું પોતે છું, પ્રાપ્તિ મેડમ અને મારા મોટા ભાઈ ગૌતમભાઈ, એ જે ઇન્કમટેક્સ ભણાવે છે. બાકી ઇન્કમટેક્સ સિવાય બધા સબ્જેક્ટ્સ છે, એ અમુક સબ્જેક્ટ્સ હું પોતે ભણાવું છું અને અમુક સબ્જેક્ટ્સ પ્રાપ્તિ મેડમ ભણાવે છે. પણ પહેલેથી જ એ ટાઈપનું ક્લાસિફિકેશન કરેલું છે કે જે અગર પ્રાપ્તિ મેડમ સીપીટીમાં અકાઉન્ટ્સ ભણાવે છે તો આઈપીસીસીમાં પણ અકાઉન્ટ્સ જ છે અને સીએ ફાઇનલમાં પણ અકાઉન્ટ્સ જ છે. આ રીતનું સબ્જેક્ટ એક્સપર્ટ ફેકલ્ટીઝ ઇનહાઉસ ડેવલપ કરી છે. જરૂર પડે ભવિષ્યમાં કદાચ બહારથી પણ ફેકલ્ટીઝ અમે યુઝ કરીશું, પણ હાલમાં અમે એવું માનીએ છીએ કે જે ઇન્ટરેસ્ટથી જે પ્રમોટર્સ ભણાવી શકે છે અને જે લેવલ ઓફ ઇનપુટ જે અમારામાં છે અને અમે એ જ જોવા માગીએ છીએ સ્ટુડન્ટ્સમાં, એ ખાસ કરીને અમે બને ત્યાં સુધી સબ્જેક્ટ્સ અમારા હાથમાં રાખીએ છીએ અને વિદ્યાર્થીઓને એ સબ્જેક્ટ્સનું પૂરતું નોલેજ મળે એ પ્રમાણે કરીએ છીએ. તો હાલમાં જસ્ટ 3 ફેકલ્ટી બેઝ્ડ રાઈટ નાઉ. યસ, ઇટ્સ અ ટોટલી ફેમિલી બેઝ્ડ રાઈટ નાઉ. રાઈટ, યોર ટર્ન, ટેલ મી તમારું નામ, તમે અત્યારે કઈ કોલેજમાં છો, 12માં રિઝલ્ટ, 10માં રિઝલ્ટ, ફેમિલી બેકગ્રાઉન્ડ વગેરે વગેરે. મારું નામ દિવ્યા સોની છે. હું અત્યારે SBB ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં છું અને મારા 10માં 90% અને 12માં પણ 90%. સો ઇન 10th યુ હેડ ડિસાઇડેડ ટુ ગો ફોર આર્ટ્સ, કોમર્સ ઓર સાયન્સ? તો જેને પણ આપણે પૂછીએ તો બધા તો એમ જ કહેતા હતા કે તારા આટલા સારા પર્સન્ટેજ છે તો સાયન્સ લે, પણ મારે સીએ કરવું હતું એટલે પછી મેં કોમર્સ ચૂઝ કર્યું. અને એ જે નિર્ણય તે લીધો સીએ નો, એ તારો પોતાનો નિર્ણય હતો કે તારા ઘરમાંથી ઠોકી બેસાડવામાં આવેલો નિર્ણય? ના, મારો પોતાનો નિર્ણય. એ કેટલા વર્ષ પહેલા લીધો? તો હું નાની હતી ને ત્યારથી જ મારા પપ્પાએ વિચાર્યું કે હું મારી છોકરીને સીએ બનાવીશ. સો ઇટ વોઝ પપ્પા વિશ. પપ્પા વિશ એન્ડ માય વિશ ઓલસો. રાઈટ. નાઉ ટેલ મી, વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ? માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ એડવાન્સ અકાઉન્ટ એન્ડ અકાઉન્ટ કોસ્ટ. અઘરું નથી લાગતું? આટલી બધી કડાકૂટ, આટલું નાનું મગજ, આટલી નાની ઉંમરના એકાઉન્ટ ને માથાજી ને દુનિયાભરની ચપ્પા ચપ્પી કરવાની ગમે છે? શું બનીને આગળ શું વધવા માંગો છો? સીએ બનીને આગળ તો જોબ કરવાની, જોબ કરવાની કોઈ કંપનીમાં સારી. એલાઉટ કરશે ઘરમાંથી? હા કરશે જ ને. તો 12માં જ્યારે કેટલા ટકા હતા? 90%. તે વખતે રેન્કિંગ કેવું હતું તમારું? કયા કયામાં વધારે તમારી માસ્ટર હતી? અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ બધા. એટલે તમે આ લાઈનમાં જવાનું પસંદ કર્યું અને એમાં કોઈ વિના અવરોધ આગળ વધી જાય? હા. નાઉ ટેલ મી,
ગેપ સ્ટુડિયો દિલસવાથી તમને શું ફાયદો થયો? તો પહેલાં તો સરને મેમનો પૂરેપૂરો સપોર્ટ મળે છે. આપણને કંઈ પણ ડિફિકલ્ટી હોય તો આપણે પર્સનલ કોન્ટેક પણ કરી શકીએ છીએ, તો જ્યારે પણ આપણે કંઈ ડિફિકલ્ટી હોય તો ત્યારે આપણે પૂછી શકાય છે અને કોઈ પણ વાંધો નથી આવતો. એક્સ્ટ્રા ટ્યુશન્સ? અને એસવાયની અંદર તો હવે વાર્ષિક પરીક્ષા આવશે. ગુડ. તમારા શોખ? રીડિંગ એન્ડ રાઇટિંગ. રીડિંગ એન્ડ રાઇટિંગ મસ્ટ બી ગુડ. રાઇટિંગ સરસ મોતીના દાણા જેવા અક્ષર. અને રીડિંગમાં કઈ બુક્સ? રીડિંગમાં તો આપણે આ ભણવાની બુકો એ જ વધારે. છાપા નહીં વાંચો? ન્યૂઝપેપર સમટાઇમ્સ. મેગેઝિન્સ? તો કોઈ વાર વાંચી. બરાબર છે. Do you know about Anna Hazare? Why I'm asking? કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માણસ બને છે તો એનું વિઝન, એનું હોરાઇઝન એટલું અદ્ભુત હોવું જોઈએ, પરંતુ એ બનનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું વર્તમાન વિઝન કેટલું છે? વર્તમાન તો એનું સારું. અન્ના હજારે, આઈ એમ ટોકિંગ, શું જાણો અન્ના હજારે વિશે, એની મૂવમેન્ટ વિશે? અન્ના હજારે તો દેશ માટે બહુ સારું કામ કર્યું છે. એને એને લીધે બધા અને સાથ એને એનો સાથ પણ બધા આપ્યો છે. કોઈએ વિરોધ પણ કર્યો છે એનો, પણ મારા કહેવા મુજબ તો અન્ના હજારે સારું કામ જ કર્યું છે. શું સારું કામ કર્યું? એટલે દેશમાં મોંઘવારી અટકાવવા માટે પણ એને ઘણું બધું હડતાલ કરી, ભૂખ હડતાલ કરી, એ બધું સારું છે. લાઈક ટેલ મી અબાઉટ અવર પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર મનમોહન સિંહ. હાઉ ડુ યુ રેટેડ મિસ્ટર મનમોહન સિંહ? મનમોહન સિંહ ઇઝ ગુડ પર્સન, બિકોઝ એ જ્યારથી આવ્યા ને ત્યારથી આપણા દેશમાં ઘણું જે પહેલાં હતું એનાથી ઘણા વધારે આગળ પ્રગતિ થઈ છે. અને આપણે જ્યાં કોઈ બી વ્યક્તિ હોય તો ત્યારે નેતા ઉપર આવે ત્યારે આપણે અહીંયા બેઠા બેઠા બધા બોલીએ કે આ કરવું જોઈએ, ઓલું કરવું જોઈએ, જ્યારે તે ત્યાં આવે ને ત્યારે સમથિંગ ડિફરન્ટ પોઝિશન હોય, કેમકે આખા દેશનું હેન્ડલિંગ કરવાનું છે. એટલે છતાં એણે બહુ સારું કામ કર્યું છે. વોટ ડુ યુ સે અબાઉટ નરેન્દ્ર મોદી, ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત? નરેન્દ્ર મોદીએ પણ ઘણા સારા કામો કર્યા છે. આમ જોવા જઈએ તો ઘણા બધામાં એનું નામ લેવામાં આવે છે, પણ તો બી થોડુંક તો એનો થોડુંક એનું કામ એવું છે કે આપણને ના ગમે નરેન્દ્ર મોદી. આમ સારું છે, પણ ઓલ ઇઝ ગુડ. બટ ઓકે, પાટીદાર છો? પટેલ છો આપ? બેટા આપ પાટીદાર છો? હા, જૈન છો? ઓહ, મારી કોમ્યુનિટીના. વેરી ગુડ. યસ, આઈ એમ જૈન, આઈ એમ પક્કા જૈન. બેટા મારું નામ નૈના ધામેલિયા છે. મારે 10મામાં 75% હતા અને 12મામાં 85% હતા. 10મામાંથી મારું સપનું હતું કે મારે ડૉક્ટર બનવું છે, કારણ કે આપણે અત્યારે જોઈએ ને તો રિલેટિવ્સમાં કોઈને કહીએ કે આ સીએ કરે છે તો શાયદ એ લોકો સમજી ન શકે કે સીએ કરતી છે ભાઈ, એની કાંઈ વેલ્યુ ન હોય. પણ અગર આપ કહે કે ડૉક્ટર કરે છે, ડૉક્ટરનું કરે છે, તો એની વેલ્યુ વધારે હોય. એટલે મારું સપનું હતું કે ડૉક્ટર બનવું છે. પણ મારા ફાધરનું સપનું હતું કે મારે સાયન્સમાં નહીં પણ કોમર્સમાં જોઈન કરવું છે. એટલે મારી જિંદગીમાં અત્યાર સુધી તો મારા ફાધરથી ઉપર કોઈ નથી, એનું જે એમ એ જ મારું એમ છે. એવો શું કરે છે? મારા ફાધર ડાયમંડ બિઝનેસ કરે છે. અચ્છા, અને તે છતાં પણ તેઓએ તમને સીએ બનવાનું સપનું જોયું. તમારા મહત્વના સબ્જેક્ટો કયા અને તમારા માર્ક આવી ગયા અત્યારે આ જે પરીક્ષા આપી એના? હા, તો એ માર્ક સાથે તમારી માર્કશીટ બોલી જાઓ. હા, અકાઉન્ટિંગ્સમાં 69, લો ઇથિક્સ કોમ્યુનિકેશનમાં 59, કોસ્ટિંગ એફએમાં 91, ટેક્સેશનમાં 69, એડવાન્સ અકાઉન્ટિંગમાં 66, ઓડિટમાં 57 એન્ડ આઈટીએસએમમાં 43. રાઈટ, પરંતુ આ જે માર્ક છે તમારા, એ માર્કે તમે આગળની નૈયા પણ પાર કરી શકશો. હા, વિથ ધ સેમ સ્ટેટસ. યસ. અને પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને શું કરશો? એક્ચ્યુઅલી મારું સપનું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને સરની ને મેમની જેમ ટ્યુશન ખોલવાનું છે.
અને મેડમ તમે તો એ તમારા હરીફ ઉભા કરી ગયા. તમારા શોખ કયા કયા? મારો શોખ ન્યૂઝ ચેનલ નો છે અને રીડિંગ નો. ન્યૂઝ ચેનલ કઈ કઈ જોયું? સ્ટાર ન્યૂઝ, ચાર એન, આજ તક. અને રોજ રાત્રે જોતા હશો? હા, ડેઈલી. તમને ન્યૂઝ ક્લાસીસ થી તમે અવેલેબલ છો તો તમે આખા દેશમાં જે ઘટનાઓ બનતી હશે એનાથી પણ બહુ મોટા જાણકાર છો. હા, એટલે એ હું કમ્પલસરી નહીં કે જોવાનું જ તે, પણ ટાઈમ મળે તો વધારે ન્યૂઝ ચેનલ જ જોવાનું. આ 2G કૌભાંડ વિશે શું જાણો તમે? 2G સ્પેક્ટ્રમ કૌભાંડ થયું ને, એ રાજાને જેલમાં ગયા, હવે પી ચિદમ્બરમ પણ જેલમાં જાય તેવી શક્યતાઓ છે, એ વિશે કંઈ જાણો છો? તમે ન્યૂઝ ચેનલ આટલી જુઓ છો તો. હા, એ જાણીએ છીએ પણ એટલું ખાસ નહીં. ન્યૂઝ ચેનલોનો વધતો જતો વ્યાપ, અથવા તો ન્યૂઝ ચેનલો જે રીતે મિનિટે મિનિટે સેકન્ડે સેકન્ડે એક જ વાતને બહુ જ વધારે પડતું છોડીને ચીકણું કરે છે, આ વાત સાથે તમે સંમત છો? હા, સહમત તો નથી 50% શાયદ, કારણ કે ન્યૂઝ ચેનલથી આપણને નોલેજ પણ વધારે મળે છે, એટલે એ નોલેજ તમને તમારા અભ્યાસમાં પણ કામ લાગે. નાઉ ટેલ મી, આ જે તમારો અભ્યાસ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ ઘર બેઠા થઈ શકે ખરો કે ટ્યુશન ક્લાસમાં જવું જ પડે? ના, ઘર બેઠા થઈ શકે. એક જમાનો હતો જ્યારે કોઈ ટ્યુશન ક્લાસ નહોતા, ત્યારે પણ લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતા હતા. એકચ્યુઅલી ઘર બેઠા થઈ શકે, પણ એટલો વધારે રિસ્પોન્સ સર અને મેમ તરફથી મળે, એના તરફથી, એના પાસેથી આપણને ઘણું એજ્યુકેશન મળે, એ ઘર બેઠા ના થઈ શકે ને. પ્રેક્ટિકલ નોલેજ બી ઘણી વાર સર ને મેમ લોકો આપતા હોય તો એ ઘર બેઠા ના મળી શકે. ઘર બેઠા તૈયારી થઈ શકે, પણ એને નોલેજ ન થઈ શકે કે રટ્ટા મારી શકીએ આપણે અને પરીક્ષામાં લખી શકે, માર્ક્સ પણ આવે. ભાષા બદલાઈ તમારી ગુજરાતીમાંથી અંગ્રેજી, એને કારણે તમારા જે માર્ક છે તે જે કેટલાકમાં ઓછા છે, એ કારણ હોઈ શકે? ના, એના કારણે નથી. મારા માર્ક્સ આઈટીમાં ઓછા છે કારણ કે મને કોમ્પ્યુટર વિશે વધારે જ્ઞાન નથી એટલા માટે, અને આઈટીમાં મારે કેમ કે ગટ્ટા મારીને મારે એક્ઝામ આપવી પડી હતી, એટલે એમાં ઓછા માર્ક્સ છે. કન્સેપ્ચ્યુઅલી અગર થઈ શકે તો એમાં વધારે પણ આવી શકે. કઈ કોલેજમાં છો અત્યારે? તો મારે એક્સટર્નલ છે, પણ FY વાડિયા વુમેન્સમાં કરેલું છે. વેરી ગુડ. અને સ્કૂલ? ડાયમંડ. એ ક્યાં આવી? વરાછા. વેરી ગુડ. આગળ વધે કાર્યક્રમમાં બેટા. આપનો કોઈ પ્રશ્ન નહીં પૂછી, અત્યાર સુધીમાં બહુ બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે. ટેલ મી યોર ફીલિંગ. મારું નામ આસ્થા ઠક્કર છે. મારે 10th 92% હતા અને 12th કોમર્સમાં 89.50 હતા. એકચ્યુઅલી મારે 10th આટલા પર્સન્ટેજ આવે એટલે મારે બધા મને એમ જ કહેતા હતા, તારે સાયન્સ ફિલ્ડમાં જવું જોઈએ, એન્જિનિયરિંગ, ડૉક્ટરી, બહુ બધી લાઈન છે. બટ હું જ્યારથી 5th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારથી મારા પપ્પાએ ડિસાઈડ કરીને મને કીધું હતું કે તારું જે ઈચ્છા હોય એ વાંધો નથી, પણ મારી ઈચ્છા એમ છે કે તું CA બને. બીકોઝ મારા પપ્પા પહેલાં જ્યારે ભણતા હતા ત્યારે એ CA બનવા માગતા હતા, બટ બીકોઝ ઓફ સમ પ્રોબ્લેમ્સ એ બની ન શક્યા, અને હવે મને કહે છે. પછી જ્યારે 10th અમે એડમિશન માટે પણ ગયા ત્યારે સ્કૂલના VN ગોધાણીમાં હું 12th કર્યું હતું મેં, તો ત્યારે પણ સ્કૂલના પ્રિન્સિપાલે મને કીધું હું તને કોમર્સમાં નહીં આપું, તું સાયન્સમાં જ લે. પણ પપ્પાની ઈચ્છા હતી એટલે મેં એને આમ પણ, પછી મારું પણ પહેલેથી મેં નક્કી જ કર્યું હતું ગમે તેટલા પર્સન્ટેજ આવે કોઈ કાંઈ પણ કે, પણ મારું પહેલેથી CA બનવાનું જ એમ હતું. અને આજે પણ હવે બહુ આજે જ સારું લાગે છે, સારું છે મેં પપ્પાની ઈચ્છા ને માન આપ્યું, ને મારે એ નિર્ણય જ બરાબર હતો. બીકોઝ અત્યારે જે CA સ્કોપ છે, જે અમને જે રીતે અમે ભણીએ છીએ અને અમને જે રીતે આ સક્સેસ મળી છે, એટલી અમને બીજા કોઈ ફિલ્ડમાં ન મળત આજે. જે એક વાત મને જે કહે છે તે, આટલા બધા લેડીઝ તમે અત્યારે અહીંયા આવ્યા છો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે, આ શહેરની અંદર કે આખા દેશના ઇતિહાસને તપાસ્યા, કોઈ લેડી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ બહુ જ આકાશની અંદર હોય એવું બન્યું નથી. કદાચ એવું બનતું હોય કે તમે અધવચ્ચે રસ્તો છોડી દો, કારકિર્દી પૂરી ન કરી શકો, અથવા કારકિર્દીના અંતે ઘર અને લગ્ન થઈ જાય તો પછી ઘર સંભાળવું એ એક પ્રાયોરિટી બની જતી હોય, તમે આગળ નથી આવી શકતા. અને એમ કરીને તમે જે યુવાન દોસ્તો છે જેન્ટ્સ, એની ઓપોર્ચ્યુનિટી છીનવી લેતા હોય એવું પણ બની શકે, કારણ કે ભણતી વખતે હંમેશા લેડીઝ
વધારે ડિસન્ટલી વધારે સિરિયસલી ભણતી હોય એટલે માર્ક વધારે આવે, પરંતુ એને કારણે પાછળ જેટલા મેલ રહી ગયા હોય એને આગળ આવવાનો મોકો ન મળે અને અલ્ટિમેટલી તમે કેરિયર છોડી દો અને પહેલાંને કેરિયર બનાવવી જોઈએ, પરંતુ તમે એની અંદર અવરોધક પરિબળ બનો, આવું બનતું હોય છે, તમે માનો છો? ના, એવું કાંઈ ના, એટલે એવું થઈ શકે, પણ અત્યાર સુધી આ પ્રોબ્લેમ મેઇન એ હતો લેડીઝ સાથે કે આપણી સોશિયલ સમાજમાં જે પ્રમાણે પહેલેથી ચાલતું આવતું હતું કે છોકરીઓને બહુ ભણાવે તો મા બાપ ભણાવે ને પછી એ સાસરે જતી રહે છે, એટલે મેઇન બેનિફિટ અને ત્યાં પછી ભણાવ એ લોકોને ટોપ કરવા દે ન કરવા દે એવા બધા કોઈ રીઝન, અને છોકરીઓને બહુ ઘરની બહાર ન મોકલવી જોઈએ, એ લોકોને સેફટી નથી આજે, પણ હવે એ બધું બહુ કોમન થઈ ગયું છે, હવે લેડીઝ પોતાને પર એ લોકોને કોન્ફિડન્સ છે કે અમે કંઈક કરી શકીએ. અને જ્યારે આજના જમાનામાં જો આપણે એવી રીતના બધું વિચારીને ઘરમાં બેસી રહીએ તો કોઈનો બેનિફિટ નથી. આજે બધી જ ફિલ્ડમાં લેડીઝ, એવી એક પણ ફિલ્ડ નથી કે જ્યાં લેડીઝ નથી કરી શકતી, ઇવન અમુક ફિલ્ડમાં તો લેડીઝ જેન્ટ્સ કરતાં પણ આગળ વધી ગઈ છે. અને જે લોકો એવું વિચારે છે કે છોકરીઓને ન ભણાવવી જોઈએ, એ લોકોથી તો હું કમ્પ્લીટલી ઓપોઝિટ છું, બીકોઝ આજે તો બધી ફિલ્ડમાં લેડીઝને ઓપોર્ચ્યુનિટી પણ ઇવન મળે જ છે, અને ઇવન આપણી ગુજરાત સરકાર પણ લેડીઝો આગળ વધે એ માટે કેટલી બધી સ્કોલરશિપ ને કેટલા બધા નવી નવી યોજનાઓને આગળ માન આપતી જ હોય છે. એટલે એ રીતે જેમ જેમ છોકરીઓને જ્યાં એવું પણ બને, અમુક વાર કોઈને અગર લેડીઝ છોકરીઓના મેરેજ થઈ જાય, એ લોકોને ત્યાં બીજા ઘરમાંથી સપોર્ટ ન મળે તો પછી એનું કોણ, એવું બહુ બધા લોકો સાથે, મોસ્ટ ઓફ આજનો જમાનો એવો છે કે આપણે બધી રીતે વિચારવું જોઈએ, તો ત્યારે જો ભણેલી હશે છોકરી તો એને કોઈની જરૂર નહીં પડે, એને કોઈની પાસે હાથ લાંબો કરવાની, પોતાના પગ પર ઊભી રહીને કાંઈ પણ કરી શકે છે. વેરી ટ્રુ, વેરી ગુડ. એકમાત્ર વિરલો આ વાર્તાલાપનો આ એપિસોડનો દોસ્તારું નામ. સૌપ્રથમ તો હું નવેમ્બર 2011માં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. મારું નામ ચિરાગ રામાણી છે અને હું મારી વાત કરું તો સર, મેં મારું રજિસ્ટ્રેશનની જે શરૂઆત થઈ હતી તે 2007થી કરી હતી, અને એ હિસાબે જો ગણવામાં આવે તો આજે કદાચ હું સીએ હોત, પણ ત્યારે એવું હતું કે લેંગ્વેજના પ્રોબ્લેમ આજે તે ગુજરાતી મીડિયમમાં આગળ ડાયરેક્ટલી ઇંગ્લિશમાં કન્વર્ટ થયું. અંદર એક સપનું તો હતું કે સીએ થવું છે, પણ ઘણા ખરા અવરોધો, ઘરની ઇકોનોમિકલ કન્ડિશન કે પછી એ બધા બે રીઝનને કારણે મારે વચ્ચેથી ને છોડવું પડ્યું. પછી લેંગ્વેજનો થોડો ઘણો પ્રોબ્લેમ હતો, પછી વિચાર્યું કંઈ નહીં, થોડુંક પોસ્ટપોન કરી અને પછી બીકોમ ચાલુ. મેં બીકોમ એકચ્યુઅલી મેં ગ્રેજ્યુએટ પૂરું થઈ ગયું છે મારું, મેં અમદાવાદથી કરેલું છે સહજાનંદ કોલેજમાંથી, તો ગ્રેજ્યુએટ પૂરું કરી અને પછી મેં સીએ માટે અંદર બનવું હતું સીએ એટલે ત્યારે એપ્લાય કર્યું, અને પછી ફર્સ્ટ ટાઈમ ઉપર મેં સીપીટી અને આઈપીસીસી બંને ક્લિયર કર્યું છે. વેરી ગુડ. અને સ્વામિનારાયણના ભક્ત છો? યા, તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો તમારા માર્કિંગ કેટલા કેટલા હતા? એકચ્યુઅલી એકાઉન્ટિંગમાં મારે 59 માર્ક છે, જ્યારે કોસ્ટિંગમાં 67 છે, ટેક્સેશનમાં મારે 50 છે, પ્લસ આઈટીએસએમમાં 60 માર્ક છે, ઓડિટિંગમાં 50 છે, એડવાન્સ એકાઉન્ટિંગમાં 60 માર્ક છે. દસમા અને બારમાનું પરિણામ? દસમા ધોરણમાં 78% હતા, જ્યારે ટ્વેલ્થમાં મારે 73% હતા. અને તમારા શોખ કયા કયા? સર, મને એક્સ્ટ્રા રીડિંગ સાથે સાથે કરવું તથા કોઈને કન્વિન્સ કરવા અથવા તો કોઈની સાથે ડિસ્કશન કરવું એ સૌથી વધારે ગમે છે. રાઈટ. તમે આ તમારો જે નિર્ણય હતો સીએ બનવાનો એ ક્યારે લીધેલો? સર, એમ તો જ્યારે મારું 12મું પૂરું થયું ત્યારે મારે સીએ બનવું હતું, પણ એકવાર અંદર સીએ એપ્લાય પણ કર્યું હતું, પણ થોડા ઘણા રીઝનોને કારણે જેમ મેં આગળ કીધું તેમ છોડવું પડ્યું, એટલે ત્યારથી જ મેં નક્કી તો કરી લીધું, પણ એ દરમિયાન પછી વચ્ચે મેં બીકોમ જ્યારે કરતો ત્યારે મેં એમબીએ માટે પણ એમબીએની લગભગ જે મુખ્યત્વે ગણાય તેવી કેટ, મેટ, ઇપસેટ, સ્નેપ, જેટ, જીસેટ બધી એક્ઝામ પણ મેં આપેલી છે તે એના માટે, અને અત્યારે પણ લગભગ મને મોસ્ટ ઓફ જે સુરતની બધી કોલેજોમાં એમબીએ માટે પણ એડમિશનના સ્કોપ છે, બધી જગ્યાએ મળે છે, પણ અંદરથી એક હતું કે સીએ થવું છે એટલે, પણ એ બધું મેં સરેન્ડર કરીને પછી મારું ટોટલ ફોકસ મેં સીએ તરફ કર્યું અને આજે હું પાસ થઈ ગયો ફર્સ્ટ ટ્રાયલમાં. રાઈટ, થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. હું માનું છું કે 45 મિનિટનો જે પીરિયડ છે ત્યાં આપણે સમાપ્ત કરીએ. આશીષભાઈ, પ્રાપ્તિબેન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપના નેતૃત્વ હેઠળ આ વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે, તેઓને પણ શુભકામનાઓ પાઠવીએ. જીવનમાં બેટા આપ ખૂબ આગળ વધો,
તેવી સુરત ચેનલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. આપ પણ ખૂબ આગળ વધો તેવી પણ શુભકામનાઓ. ફરીથી મળીશું ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને મારા સ્ટુડિયોના સાથી રાહુલ તાનલેકર, નિખિલ વાસીવાળાને અને સાબિત અલી સૈયદને રજા આપશો. નમસ્કાર.